ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે. રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે. મને ચોક્કસ લાગે છે કે ક્ષત્રિય સમાજ માફી આપશે. આ શબ્દો છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના. રાજકોટ ખાતે મીડિયા સમક્ષ તેમણે વધુમાં પરેશ ધાણાનીને લઈને ચાલતી અટકળો પર કહ્યું હતું કે ધાણાનીને લાભ લેવો હોય તો લઈ લે, શબ્દો યાદ રાખજો, પરેશ ધાણાની ખરાબ રીતે હારશે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પડકાર નથી. ગુજરાતમાં ત્રીજી વખત ભાજપ 26 બેઠક જીતશે. જનતા તૈયાર છે, મતદાનની રાહ જોવાય છે. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અમને ગૌરવ છે કે આજે ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. ભારતમાં પણ કેન્દ્રમાં ભાજપાની સરકાર છે, ત્રીજી વાર બનશે સરકાર, અનેક રાજ્યોમાં ભાજપાની સરકારો છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી કમળ છવાયેલું છે. ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ પણ જોઈએ તો સિદ્ધાંતો અને મૂલ્યો આધારિત રાજનીતિ કરવાને કારણે એક કમિટમેન્ટ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી છે. એટલે ભારતની પ્રજાએ ખૂબ પ્રેમ, વિશ્વાસ, ભરોસો ભાજપા ઉપર કર્યો છે. એને કારણે આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી ભાજપ બની છે. જનસંઘની સ્થાપના વખતે બહુ ઓછા લોકો હતા અને આજે એક વટવૃક્ષ બન્યું છે. કરોડો કાર્યકર્તાઓ આજે ભાજપાના ઝંડા લઈને ઊભા છે. જનસંઘની યાત્રા આગળ વધતા વધતા જનતા પાર્ટીની સરકાર બની, જનતા મોરચાની સરકાર ગુજરાતમાં બની, પછી જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી 1980 અલગ થઈ અને અટલજી અડવાણીજીના નેતૃત્વમાં આગળ વધી અને ત્યાર પછી છેલ્લા લગભગ 2014થી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં ભાજપાની સરકાર લોકોના સપનાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ પૂરી થઈ છે અને દુનિયાના સૌથી શ્રેષ્ઠ લીડર તરીકે આજે નરેન્દ્રભાઈ છવાયેલા છે. દુનિયામાં ભારતની આબરૂ વધારી છે, પ્રતિષ્ઠા વધારી છે, સાથે સાથે ખેડૂત, મહિલા, યુવા, દલિત, શોષિત, પીડિત, મજદૂર, કિસાન આ બધાના માટે 10 વર્ષમાં એટલી સુંદર કામગીરીઓ થઈ છે. અને મેં પહેલા કીધું એમ, ભારતીય જનતા પાર્ટીએ પોતાના સિદ્ધાંતો પકડી રાખ્યા અને એને કારણે આજે ભાજપ ઉપર લોકોનો વિશ્વાસ વધ્યો છે. અયોધ્યામાં રામ મંદિરનું જે અમે લોકોએ મેન્યુફેસ્ટોમાં કીધું હતું આજે પૂરું થયું છે. 370મી કલમ કાઢી નાખવાની વાત કીધી હતી એ પણ પતી ગઈ છે. કોમન સિવિલ કોડ આજે દેશમાં ચર્ચા ચાલી રહી છે એ પણ થશે અને સમાન નાગરિકત્વ એ પણ આજે ધીરે ધીરે ઉત્તરાખંડથી શરૂ થયું છે અને દેશભરમાં થશે. એટલે ભાજપે પોતાના સિદ્ધાંતોમાં ક્યાંય બાંધછોડ કરી નથી અને એને જ કારણે લોકોએ ભરોસો રાખ્યો છે. આજે લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ ચાલે છે. ત્રીજી વખત હેટ્રિક થશે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ બનશે. ભાજપા અત્યાર સુધીની બધી ચૂંટણીઓમાં ન પ્રાપ્ત થઈ એટલી બધી બેઠકો, એટલે કે એનડીએ 400 પાર, 370 ભારતીય જનતા પાર્ટીના કમળ જીતશે એમાં કોઈ શંકા નથી. ગુજરાતમાં પણ 26-26 બેઠક 2014માં આપને મળેલી, 2019માં પણ મળેલી અને આ ત્રીજી વખત 26-26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે એમાં પણ કોઈ શંકા નથી. જનતા તૈયાર છે, બસ મતદાનની રાહ જોવાય છે, એની ક્ષણની રાહ જોવાય છે.